नमस्ते विद्यार्थी मित्रों, धोरण 4 विषय आसपास। विद्यार्थी मित्रों, तमारी बुक खोलो अने प्रकरण नंबर 9 काढो। प्रकरणनु नाम शुं छे? बदलाता कुटुंबો। विद्यार्थी मित्रों, कुटुंब એટલે શું અને કુટુંબના બદલાવો કયા કારણે આવે છે એ વિશે આપણે સમજીએ। પહેલાં તો એ કે કુટુંબ એટલે શું, કે ઘરના સભ્યો એ આપણું કુટુંબ છે। આપણે કુટુંબમાંથી ઘણી બાબતો શીખીએ છીએ, પછી આપણે કુટુંબમાંથી એકતા, સહકાર, સમૂહ ભાવના, સંસ્કાર વગેરે આપણે કુટુંબમાંથી મળે છે। પછી આપણે કુટુંબમાંથી બાળકોને સમૂહ ભાવના, સહનશીલતા વગેરે જેવું આપણે કુટુંબમાંથી મળે છે। પછી વડીલોને માન આપવું, આપણી સરખી ઉંમરના સભ્યોને પ્રેમ આપવો, કુટુંબના સભ્યોમાંથી આપણે આચરણ કરતા શીખીએ છીએ। કુટુંબના સભ્યો દ્વારા જ બાળકમાં સંસ્કારનું સિંચન થાય છે। આપણે કહેવત છે કે કુમળો છોડ જેમ વાળો તેમ વળે, એમ એટલે કે આ પંક્તિમાં કે આ યુક્તિ મુજબ એમ કહેવામાં આવે છે કે નાનપણથી જ જો સારા સંસ્કાર આપીએ તો મોટા થતાં વિવેકી બને છે। હવે કે આપણા પરિવારના તમામ સભ્યો સાચવવા આપણા મમ્મી પપ્પાની ફરજ છે, કે આપણે કુટુંબમાં આપણા મમ્મી પપ્પા, બા દાદા, પછી આપણે કાકા કાકી બધા રહેતા હોય છે, તો એનું સાચવવાનું, ભરણ પોષણ કરવાનું બધું કોના ઉપર આધાર હોય છે? આપણા મમ્મી પપ્પા ઉપર આધાર હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ કોને કહીએ? તો આગળના પાઠમાં આપણે સમજી ગયા, તો એ હજી એકવાર તમને આછી માહિતી આપી દઉં કે સંયુક્ત કુટુંબ એટલે કે જે ભેગા રહેતા હોય, એમ કે જેમાં દાદા દાદી હોય, મમ્મી પપ્પા હોય, કાકા કાકી હોય, મોટા કાકા કાકી હોય, પછી ભાઈ બહેનો હોય, બધા લાગણી અને વ્હાલ પ્રેમથી રહેતા હોય તેને આપણે સંયુક્ત કુટુંબ કહીએ। ને વિભક્ત કુટુંબ કે જેમાં સભ્યો ઓછા હોય, એમાં દાદા દાદી, મમ્મી પપ્પા અને એના બાળકો, બે બાળકો અથવા તો એક બાળકો જેને હોય એને આપણે વિભક્ત કુટુંબ કહીએ, કે જે નાનું કુટુંબ। વિદ્યાર્થી મિત્રો, તમે ઘણીવાર દિવાલ ઉપર વાંચેલું હશે કે નાનું કુટુંબ, સુખી કુટુંબ। અને આપણા પાઠનું નામ છે કે બદલાતા કુટુંબો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણીવાર વિવિધ પ્રસંગ, વિવિધ કારણોને લીધે આપણે કુટુંબમાં બદલાવ આવે છે। ઘણીવાર વિદ્યાર્થી મિત્રો, આપણા કુટુંબમાં લગ્નનો પ્રસંગ આવે, આપણા કાકા 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 કાકીના છોકરાના લગ્ન થાય તો કુટુંબમાં કંઈક બદલાવ આવે, જો કાકાના છોકરાના લગ્ન થાય તો એમાં જે નવા સભ્યો આવે, કાકાના છોકરાને લગ્ન થાય તો એ આપણી ઘરે ભાભી આવે, તો એ કંઈક નવો બદલાવ જોવા મળે છે, સભ્યોનો વધારો થાય। તે પછી આપણા ઘરમાં નાનું બાળકની પધરામણી થાય કે આવે તો આપણા કુટુંબમાં પણ ફેરફાર જોવા મળે છે। આ ઉપરાંત આપણા કુટુંબમાં ઘણીવાર આપણે નોકરી ધંધા ઉપર બહાર જતા હોઈએ અને કુટુંબથી છૂટું પડવું પડે, વિભક્ત કુટુંબ થાય અને બીજે રહેવા જવું પડે, તો એ આપણા કુટુંબમાં ફેરફાર આવે છે। આવી રીતે આપણે ઘણીવાર કુટુંબમાં ફેરફાર આપણે જોવા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ સમજીએ તો કુટુંબમાં ફેરફાર, બદલાતા કુટુંબો, અહીંયા આખો પાઠ આપણા ચિત્ર અને આધારે છે। વિદ્યાર્થી મિત્રો, ચિત્રના આધારે અને તમારે પાઠ સમજવાનું રહેશે અને જોવાનું છે। જો અહીં કેટલાક કુટુંબના ચિત્રો છે, આ કુટુંબ કિરણ, સુમી અને દીપાલીના છે, એટલે કે અહીંયા આ કુટુંબ
તે પછીના બે બીજા કુટુંબ આપેલા છે એ બધાય કુટુંબનું, એક કિરણનું કુટુંબ છે, એક સુમીનું કુટુંબ છે અને એક દીપાલીનું કુટુંબ છે. હવે આ ત્રણના કુટુંબની વાત અહીંયા કરવામાં આવેલી છે અને એના ત્રણના કુટુંબના શું છે ચિત્ર આપેલા છે. આ ચિત્રના આધારે વિવિધ જાણકારી મેળવી, એટલે કે શું કહે છે, આ કુટુંબના આ ચિત્રના આધારે આપણે જાણકારી મેળવવાની છે. હવે આપણે અહીંયા કિરણના કુટુંબની વાત છે. કિરણના કુટુંબમાં ખૂબ જ ઉત્સાહ છે. તેની નાની બહેન જન્મી છે. કિરણ અને તેનો પરિવાર ખુશ છે. વિદ્યાર્થી મિત્રો જો આ બે ચિત્રો છે તો કિરણનું કુટુંબ છે બરાબર, તો એને શું છે બહુ ઉત્સાહ અને આનંદ છે, કેમ કે એને ઘરે નાની બહેન આવી છે. જોવો અહીંયા હોસ્પિટલ છે, હોસ્પિટલમાં જાય છે અને બેની બહેનનો જન્મ થાય છે, એટલે કે એનું આખું કુટુંબ કે આખું ઘર છે એ બધું ઉત્સાહમાં છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ કે એને હોસ્પિટલેથી આવે છે અને એના ઘરના પરિવારના સભ્યો અહીંયા છે. ચિત્ર જુઓ અને લખો. કિરણના કુટુંબમાં હવે કેટલા સભ્યો થશે? વિદ્યાર્થી મિત્રો જુઓ, કિરણના કુટુંબમાં અહીંયા એના બા છે, દાદા છે, બે સભ્ય થયા, મમ્મી ને પપ્પા, એટલે ચાર, અને કિરણ પાંચ, અને એની નાની બહેન છ, એટલે હવે કેટલા સભ્ય થશે કિરણના કુટુંબમાં? છ સભ્યો થશે. ચાલો વાત કરીએ. કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી, હવે તેના કુટુંબમાં કઈ કઈ બાબતોમાં ફેરફાર થશે? હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે એની ઘરે નાની બહેન આવી, એટલે કે નાની બહેનનો જન્મ થયો છે, તો હવે એના કુટુંબમાં શું શું ફેરફાર થશે? કે પહેલાં તો એક સભ્ય વધ્યું, પછી નાના બાળકને પાલન પોષણ કરવાનું, તેને ટાઈમે ખવડાવવા પીવડાવવાનું, રમાડવાનું, ઊંઘતું હોય તો આપણે એને અવાજ નહીં કરવાનો બરાબર, એના મમ્મી બધું એવું ધ્યાન આપશે. હવે પ્રશ્ન છે કે કિરણ તેનો દિવસ કેવી રીતે વિતાવશે? એટલે વિદ્યાર્થી મિત્રો હવે કિરણના ઘરે નાની બહેનનો જન્મ થયો છે, તો કિરણ એનો દિવસ કેવી રીતે વિતાવશે? તો આપણે લખવાનું એમાં, એટલે કે લખવાનું પાઠ્ય સ્વાધ્યાય પોથીમાં લખવાનું આવશે. કિરણ તેની નાની બહેન સાથે કાલું કાલું બોલીને તેને હસાવશે. આપણે ઘણીવાર નાના બાળક હોય તો કેવું આમ મસ્ત મીઠું મીઠું કાલું કાલું બોલતા હોય, તો નાના બાળકને રમાડશે, એટલે કે કાલું કાલું બોલી અને હસાવશે. બહાર બીજા સાથે રમવા જવાને બદલે તેની નાની બહેન સાથે રમીને રમાડીને તેનો દિવસ વિતાવશે. એટલે શું કહે છે કિરણ, કે કિરણ હવે બહાર નહીં રમવા જાય, એના બહેનને રમાડશે અને કાલું કાલું બોલી અને હસાવશે. બીજો પ્રશ્ન છે, તેની મમ્મી હવે કયા કયા કામ વધશે? એટલે કે કિરણની ઘરે નાની બહેન આવી છે, તો હવે એના મમ્મીને કયા કયા કામ વધશે? તો કે હવે તેની નાની બહેન આવી તો એને નવડાવવાનું, ધોવડાવવાનું, નાની બહેનને કપડાં પહેરાવવાના, સમયસર સુવડાવવાનું, પછી એને ખવડાવવા પીવડાવવાનું, લાલન પાલન અને દેખભાળ કરવાનું કામ વધશે. પ્રશ્ન બીજો આગળ જોઈએ તો ઘરમાં નાનું બાળક હોય તો કેવા ફેરફાર જોવા મળશે? હવે ઘરમાં નાનું બાળક હોય, વિદ્યાર્થી મિત્રો તમારી ઘરે જ નાનું બાળક હોય અથવા તો કાકા કાકીનું હોય નાનું બાળક, તો ઘરમાં કેવા ફેરફાર જોવા મળે? કે ઘરના વડીલો નાના બાળકની દેખભાળની જવાબદારી વધશે, એટલે કે ઘરના વડીલો હોય એ નાના બાળકને સાચવતા હોય, દેખભાળ રાખતા હોય, પછી નાના બાળકને સુવા અને આરામ કરવા માટે ઘોડિયાની સગવડ કરવી પડે, પછી ઘરમાં યોગ્ય જગ્યાએ એમ કે વ્યવસ્થિત રીતે ઘોડિયું રહી જાય અહીંયા યોગ્ય જગ્યા પસંદ કરવી પડે કે બહારથી કોઈ અવાજ ન આવે એવી રીતના, પછી બાળકને નાના બાળકને રમવાના રમકડા લાવવા પડે, પછી બાળકો ઊંઘતું હોય તો અવાજ નહીં કરવાનો.
ઘરમાં નાનું બાળક હોય તો ઘરમાં આવા ફેરફાર જોવા મળશે આપણે એવું વિચારી. આગળ જોઈએ તો હવે વિદ્યાર્થી મિત્રો, કે તમે જાણતા હો તેવા કુટુંબમાં નાનું બાળક હોય તો તેના વિશે જાણકારી મેળવી નીચેના પ્રશ્નોના જવાબ લખો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી ઘરે અથવા તો તમારા આજુબાજુમાં કાકા કાકીમાં ગમે તે બાળક હોય, તમે જે જાણતા હોય એના વિશે તમારે માહિતી લખવાની છે. જો વિદ્યાર્થી મિત્રો તમે જાણતા હોય તે બાળકો, બરાબર, તો તમારા અહીંયા પ્રશ્ન પૂછેલા છે કે તમારી આસપાસ સૌથી નાનું બાળક કોના ઘરે છે, જેમની ઘરે હોય તમારા કાકા કાકી મમ્મી પપ્પા કે જેમની ઘરે હોય એમની ઘરે, તમારે તમારી ઘરે હોય નાના ભાઈ બહેન હોય તો તમારી તમે લખી શકો છો. પછી બાળકનો જન્મ ક્યારે થયો હતો, તો બાળકનો જન્મ ક્યારે થયો હતો એ તમારે અહીં લખવાનું છે. તેના બાળક તે બાળકની ઉંમર કેટલી છે, 1 વર્ષ, 2 વર્ષ, 2.5 વર્ષ, જેટલા વર્ષ હોય એ પ્રમાણે તમે જે બાળક વિશે જાણતા હોય એના વિશે આ પ્રશ્ન વાંચતું જવાનું છે અને લખતું જવાનું છે. પછી જો અહીંયા તેના બાળકની ઉંમર કેટલી છે, તમારી એની સાથે શું સંપર્ક છે, બાળકનો જન્મ ક્યાં થયો હતો, બાળકને દાંત છે, બાળકને શું ખવડાવાય છે, તે બાળકનું ચિત્ર દોરો કે ફોટો ચોંટાડો. કે બાળકનું ચિત્ર દોરતા ન આવડે તો તમારે ફોટો ચોંટાડવાનો છે. કે જે તમે અહીંયા વિગત લખેલી છે ને એ બાળકનો ફોટો ને અથવા તો ચિત્ર તમારે દોરવાનું છે, ફોટો ચોંટાડવાનો છે, ચિત્ર દોરવાનું છે. એટલે કે જે બાળક તમે અહીંયા જે બાળક વિશે લખ્યું એ બાળક વિશે તમારે કરવાનું છે. કે બીજા બાળક વિશે લખ્યું ને ફોટો બીજો ચોંટાડશો તો નહીં ચાલે. એટલે કે તમારે નાના ભાઈ બહેન હોય તોય પણ ચાલે, કાકા કાકીના, મામા મામીના, ભાઈના, તમારા આજુબાજુવાળા, ગમે તે તમે જાણતા હોય તે બાળક વિશે તમારે લખવાનું છે. બસ વિદ્યાર્થી મિત્રો, આગળ જોશું આગળના વિડીયોમાં.